एक आश्रम बापू टनाटन आश्रम अन संतो ने तो बापू दरेक जीव ऊपर प्रेम हो तू एला चालिए આ કુતરીનો બેડો પાર થાય ત્યાં તું સાલી નું આવી એટલે હું ચામાં ભળી જાઉં પાછું હરાતમાં જેથી ભળીએ તેથી પણ ચામાં તો ભળી જઈએ ત્યારે હા તું ફોટો પાડી લે એ ભગવાન ઈસુ જેવો થતો જાય દાડા દિયો બાપુ મારા ફોઈના દીકરાનો દીકરો છે એટલે ઘરનો સભ્ય છે હા ભીમ છે મારા ફોઈના દીકરાનો દીકરો એટલે અમે બધા ઘરના ઘરના સહી વીડિયા વાળા ઘરના થઈ ગયા વાજા વાળા ઘરના થઈ ગયા તબલા વાળા હાવ ઘરના અને તાઈશા કોટા વાળા ની તો વાત જ જવા ગયો અરે ઓ રાજિયા હા ટૂંકમાં આવો રૂડો આશ્રમ અને આશ્રમમાં બાપુ બાપુએ કૂતરી પાડે કૂતરીનું નામ સિંટુ પણ સિંટુમાં કાંઈ ઘટે નહીં હો કેટલા વર્ષ થયા 90 માં ફિજોટ જીપ થા ફિજોટ હવારમાં ઉસકો ગરમ કરના પડતા હતા ગદગદ 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 આપણે એમ લાગે જાણે બકરી આલી જાય ગદગદ 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 એવી સરસ બાપુ એમ કે સિંટુ ઇધર આવ અને બાપુ પાસે એવી સીધી આલે કાં 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 ઇધર બેઠ જાય એક દી બરોબર એમ કહેવાય આરતી ટાણું પૂરું થયેલું વાળું નું ટાણું બાપુ ને શેલો બે જ બેઠેલા ને કીધું કે ઓ બેટા હા ગુરુજી માયા ક્યુ નહી દેખાતા કે બાપુ માયા ને આપણી શીંટું અડી ગઈ કીર્તિદાન કે એ થોડાક રહી ગયા એની કોઈ વડકું તો કર્યું એને આપણે કે શીંટું અરે બાપુ કડતા શીખી સમય આવ્યો એટલે એની કડતા શીખે એનો સ્વભાવ છે અરે કે આપણે શીંટું કાઢતી કાઢતી નહીં બાપુ ભીંડીઓ તોડી નાખે બધાને અચ્છા એસી બાત હૈ સિંટુ ઇધર આવ કાં કાં બેઠ જા ઇધર સાધુ કે સંગ રહેતી ઓર સ્વભાવ નહીં છોડતી આ સ્વભાવ ની વાત ચાલે છે સાધુ કે સંગ રહેકર કાટતી હૈ સબકો નિર્મલ હોના ચાહીએ બેટા બાપુ પા બાપુ આ ને આ પડે આઠ દી છે ને પાછી મળી દરેક જીવ કઈક લઈને આવે સાહેબ કોઈ એવો પાવર ખોટો રાખો જ નહીં ક્યારે કોણ કેવું મેદાન મારી જાય નક્કી નથી દડી પડી મેદાન મેં ખેલન સો લે જાય નહીં કિસી કે બાપ કી વો તો જીતે સો લે જાય સાયા તું બડો ધણી તું છે બડો ન કોઈ તું જીના સર હાથ રખે એ જગમાં બેડો હોય આ તમે તો હાથ માથે નથી રાખ્યો ખાલી હાથ પકડ્યો સાહેબ તો એની માથે કેટલાના હાથ આવી ગયા બસ પગ ખેંચવાને બદલે કોકનો હાથ ખેંચીએ બાપુ એક તો નક્કી છે કે તમે ને એક મોરારી બાપુ આ જે કલાકારોને જે પ્રેમ કરો છો ને બાપુ
એ અમને કંઈક નોખો આનંદ આવે. એને લીધે અમારું ધીરે ધીરે અત્યારની નવી પેઢી, અત્યારનું હાલનું વર્તમાન કલાકાર મંડળ બાપુ અંદરોઅંદર પ્રેમથી જીવે છે. નહીતર હું કોઈના બેનજાવાળો કોકારે વગાડે ખરો. પૂછો રાજ્યાને, રાજ્યાને પૂછો હોય એવું કે ના ના ક્યાં રાજુ હતો આપણો પ્રોગ્રામ? ભારતી બાપુ ન્યા સરખે જ. નિરંજન ભાઈ કે સાથ તુમ આયે થે, સ્ટેજ ઉપર મોદી સાહેબ બેઠે થે, રૂપાલા સાહેબ બેઠે થે, સબ લોક થે. બાપુ કોઈ રે વગાડી ના કહે. આજ પ્રેમ કરતા થયા છે આપ બધાની કૃપાથી, આપ બધાના આશીર્વાદ. સિંટુ ઉપર બાપુ ખીજા. 15 દિન પહેલે મેં તેરે કો ના બોલા, કાટના નહીં રાજિયા કો કાટ લિયા. અરે જિગ્નેશ ને કિતના એસા એસા કિયા. આના પાછા ટુકડા કરીને મૂકતા નહીં હો વીડિયા વાળા, પગે લાગીએ તમને, તમને પગે લાગીએ છે. બીજા ટુકડા બનાવે એને કહે છે. બાપુ હમણાં હું એક દારૂ વાળાની એક્શન કરતો હતો. હમણાં ચૂંટણી ગઈ ને, એક જણો મત દેવા ગયો બપોરે, વાળો આવ્યો, એ મત દેવા પોગ્યો, ટપકું થઈ ગયું, ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પોગી ગયો. એ ન્યા પોગ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં. અંગ્રેજ શું કઈ ગુજરાત ના ભાવે જોવું પડે ગમે એમનું. હા પણ ભાઈ મત દઈ દે, તારી પાછળ લાઈન છે, આમ જ્યાં ખડે રહે તે વાં છે લાઈન શરૂ હોતી હે. એ કે તારું બાપ ફિલ્મ માં સારું લાગે, અત્યારે મત દઈ દે. એટલે કે પીન વાજે છે દઈ દે ને ભાઈ. એ કે નહીં હું યાદ કરું. શું યાદ કર? કે ગઈકાલે કઈ પાર્ટી વાળા ભાઈ ગયા તા. એટલે આવું મેં આ જોક્સ કીધેલો. બાપુ કોકે ટુકડો મૂક્યો કે જો માયાભાઈ ફૂલ થઈ ગયા ટેજમાં, થાય તારો બાપ ફૂલ. હું આના તમારા બધાના આવા સંતોના નશામાં 24 કલાક ફૂલ હોઉં છું. મારા ફૂલ થવાનું આનંદ કરવાનો હોય એટલે આવા ટુકડા બાજી બંને જ કરજો ગમે. હા અને મારો તો મુકતા જ નહીં કોઈ ટુકડો, નહીં તો હું મહેમાન ગતિ કરાવી તમને. હા આપણું કોઈ ખરાબ કરે ને મહેમાન કરવાના, બીજું શું કરે. એને ભાવતું ભોજન દેવાનું બાપુ, પ્રેમથી પીરવવાનું એને. એ જાઉં સુધી કીધે બસ બસ જાઉં, ભાવથી જમાડવાના. હજી મારો બાપુ એક એક પેન્ડો, એક પેન્ડો પેન્ડો આ ઓલા જેવું. એક જણો જલેબી બનાવતો હતા મામા. એક જણો ન્યા ઉભો રહ્યો અમારો ભૂરો. હું તલો કે જલેબી. હું હું તલો કેટલા વલતી કલો કે મારે દાદા આજ રસોઈ કામ કરતા અમે કરી. ત્રણ ત્રણ પેઢી થી રતોયું કલો તો હજી ગોલ ગોલ જ આવ્યું, સીધું કરતા આવ્યું જ નહીં. કે તારા બાપ એ જલેબી ગોળ જ હોય, બાકી સીધી હોય તો ખીલાહારીના હરિયા ખાતા એવું લાગે. જે થતું હોય એમ થાય. સિંટુને બોલાવી કીધું સંતે કે બેટા સ્વભાવ નિર્મલ હોના ચાહીએ. અબ મેરે સંગ રહેતી હો તુમ તો તેરી પ્રગતિ ઓર તેરી ગતિ એ મેરા લક્ષ્ય હૈ. અબ તુજે મેં એક મોકા દેતા હું, સ્વભાવ સુધારના હૈ તો સુધાર લે એમ કરીને બાપુ સંતે અર્ધિક રાત હતી. બાપુ ને સિંટુ બે જ હતા. અને આમ કરીને ભજનાનંદી મહાપુરુષ અને આમ કરીને પાણીની અંજળી નાખી તો બાપુ એ નહીં કમંડલ હોના ચાહીએ ને, બોટલ નહીં કમંડલ. બાપુ કૂતરી માંથી ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતર્યું અને ક્યાં પૂંજની ગાય.
આ કેવલ ને કેવલ આ વાત હું મારી જાત ઉપર જ કરું છું, કોઈને માથે લેવાની જરૂર નથી. ગાય બની હય આશ્રમમાં બાપુ પછી જામી હોય, બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવ્યા ને આ બહુ સારું કર્યું. બાપુ કે અચ્છા યાર છે, બાપુ નથી ખબર છે મુદો તો એનો ઈ છે. અને એમાં કોઈ નથુભાઈ જેવો ગૌ ભક્ત માણા આવ્યો અને કીધું, બાપુ આશ્રમમાં તમે ગાય રાખો છો, અહીંયા કેટલી કડબ રાખવી, વાળવું ચાળવું અને આ બધું કરવું, એની કરતા મારી પાસે ઘણી ગાવું છે, એની ભેગી તમારી ગા રહેશે અને તમે તારે દૂધ અહીંયા મોકલી દઈશ, ગાયની સેવાનો મને લાભ આપો. અચ્છા ગૌ ભક્તો કે બાપુ પેઢીઓ થયો, અચ્છા કોઈ બાત નહીં લે જાઓ, કિશોર કો ભી કેના પોદળા ઉપાડને આવે. એ ગા લઈ ગયા, હાજે ગાયને બરોબર એમ કહેવાય કે નિરણ કરી અને હાજે ખાણ પાણ આપી અને જ્યાં દોવા બેઠા ગાયને, તો બાપુ ગા ખંભે કરડી ગઈ. ગા કોઈ દી કરતી હશે? કોઈ ગરીબ માણસનો દાખલો દેવો હોય તો કેવું પડે, ગાયના ઉપલા દાંત જેવો છે. એને બોલે ગા બટકું ભરે, હાંઢિયા મોઢા માલ લઈ કારે બોતળું લઈ લે કારે. અને ગાય સીધો મોટાભાઈને હાથ કર્યો, કિશોરભાઈ હો હો વાહડો લાવી જા, તારીમાં વડકા ભરે. બાપુ વાહડે વાહડે ખીલા માલે હાકળ કાઢ્યો, અડધી રચે બાપુના આશ્રમ. બાપુ ક્યાં હોવા બેટા, ક્યાં હોવા નહીં બાપુ, ઉપાડી લીધો હતો. આ તો ખંભો હતો, છોકરો હતો એ ઉપાડી લેત, ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમી ખાવરાવી દેત. કરડી બાપુ ગા, અચ્છા કોઈ બાત નહીં તું જાઓ. બોલો વિયોગ્યો ને ફરી વાર સંત બાપુ રોઈ પડ્યા. સિંટુ હતી તો લાકડી મારી શકાય, પણ એક ઉંમર શિષ્યની એવી થઈ જાય પછી ગુરુ કાંઈ ન કહી શકે. ગાય છે, હવે શું કરું ગાયને? મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. કોઈ બાત નહીં, ઓર મોકા એક દેતા હું, દેખ. એમ કરીને હાથમાંથી પાછી પાણીની અંજળી લઈને જ્યાં નાખી, આવી વાતો માલધારી ન કરાય. બાપુ ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવ્યો, જાણે ઇન્દ્ર ની અપસરા મેનકા ઉતરી હોય. પછી જે બાપુ જે આશ્રમ જામ્યો છે, તપેલ્યું ધોવાના વારા નો આવે, તપેલ્યું ધોવા. અરે બેટા તેરા પ્રોગ્રામ હે તબલા? નહીં નહીં બાપુ, હમણાં બધું બહેને જ છે બાપુ, અહીંયા અહીંયા તમારું સેવા કરવા ગયો અમને. એમાંથી ટૂંકી વાત લઉં, એક રાજા ત્યાંથી નીકળે છે, એક રૂપને સંસ્કારની ઝૂંપડીએ ઉસરતું જોયું અને સંત પાસે કીધું કે બાપુ આને લગ્ન કરવા માગું છું. અરે બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં ગોતવા જાવું? ટૂંકમાં રાજા હેરે પરણાવ્યા અને રાજા પરણી લઈ ગયા અને પરણી લઈ ગયા અને પછી બન્યું એવું બાપુ, ત્રણ ચાર દી થયા, રાજા જ્યારે મેલે જાય એના રાજભવન સ્વયંખંડમાં જ્યાં જાય પોતાના મેલે પોગે, રાજ્ય કે દીવો જગતો ન હોય. એક દી બે દી ત્રીજે દિવસે રાજાએ ફરી કચેરીમાં હવારમાં, આજે રાજા રે બોલાવે પરદાન, એવું નહોતું કઈ. તલવારની મુઠ પર હાથ નાખી તો પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ નામદાર ઠાકુર, હમ આપણો જૂનો ને જાણીતો સગન, આપણો સગનો જાય છે. ત્રણ ત્રણ પેઢીઓથી આપણા રાજની સેવા કરતા આવે છે બાપુ, સગનાને બોલાવો. આજે પરધાન બોલાવે સગના. રાજર બાપુ સગના જી, પ્રધાનજી બાપુ બોલાવે છે. ખમ્મા બાપુને, ખમ્મા ખમ્મા બાપુ. બસ આનંદ કરી લો, કાંઈ હારે નહીં આવે, મરી જાવ વળ ખાઈ ખાઈને. યાર સંતનું ચરણ લઈ લો, માં ભગવતીના આશીર્વાદ લઈ લો અને મિત્રો હારે મોજ કરી લો, બાકી કાંઈ દુનિયામાં આવવાનું નથી. ભલા
લેર કરો ને યાર, કોઈ તમારો વિરોધી ન હોવો જોઈએ એવું માનવું નહીં. આ કઈ બધા થોડા બાપુ માયા ભાઈ કહેતા, ઘણા એવા હોય માયો આવ્યો મુબારક, એને એના બાપુને નાથો કહેતા હોય તો આપણને માયો ન કે. ટૂંકી વાત લઉં એલા સગન જી બાપુ, કેમ રાજ દરબારમાં ઘી નથી? અરે કે બાપુ, ઘી ની કોઠીઓ ભરી, ત્યારે ઓલી કોઠીઓ આવતો. હું મારા સ્વયં કક્ષમાં આવું છું રાજમહેલમાં, ત્યારે એક પણ દીવો જગતો નથી હોતો બાપુ. હું દિયાજ મેં હળગાવીને આવ્યો દિવેલપુરી નું, આવતીકાલે જો એક, આજ રાતે જો એક દીવો ઓલાયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. અરે બાબુ, દીવો રેઠો ન મૂકો બાબુ, ઘાણી નો પ્રયોગ ન કરતા બાબુ, એમાં તેલ બેલ ન નીકળે બાબુ, એમાં પછી લોહી નીકળે બાબુ. અને છોકરા નાના છે બાપુ. સગન બાપુ દીવા પેટાવીને હતાઈ ગયો, હતાઈને જોવે છે નક્કી કોક મારી પાછળ કાવતરું કરતું લાગે રાજમાલી મને કઢવી નાખવા માટે. સગન દીવા પેટાવી અને હતાઈ ગયો, અને હતાઈને જોતો હતો છુપી રીતે, ત્યાં હિંડોળેલથી હેઠા ઉતર્યા હોના હાકલના હિંડોળેલી કચડો ખાં ખચડક ખા બબે દાઈશ્યુ બાપુ વાહર ટોળે. રાણીબા જી દાસી, કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટકી નહીં રહી ગયેલી બાપુ, હિંડોળેલી હેઠા ઉતરે બાપુ, અને ફટ દે નામ ફૂક મારે દીવાને, અને જીભે જીભે ઘીના કોડિયા ઉલાળે. મૂળ તો ઈ શિન્ટુ સગન આમ જોતો હતો ને કીર્તિભાઈ, મગન થઈ ગયો સગન, મગન હો ગયા મગન. ક્યા બાત હે, વાહ વાહ, ખમ્મા 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 બાપુ. એમ કરી બાપુ પાસે પગ્યો, બાપુ ને કે બાપુ ખમ્મા, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. રાજાએ જોયો સગના, હે સગના, સગન સગનભાઈ, હા બાપુ, આમ જો બેટા, રાજ કો રાજ રહેને દો, આવી ઘરની વાતો બેટા કોઈને કહેવાય નહીં. અરે બાપુ, મારું નાનું એવું પેટ બાપુ, મને તો એમ થાય કાલે હવાર થાય હું કોકને કહી દઉં, મારી નાખો મારી નાખો, પણ પછી બાપુ. રાજાએ રાતે ને રાતે ચોટલો પકડીને ઘોડા માથે અડધી રાતને ટાણે સંતની પાસે કીધું, લ્યો તેરા તુજકો અર્પણ બાપુ. ક્યાં આવું કોડિયા એક રહેવા દેતી ને, જીભે જીભે કોડિયા. આપ જા સકતે મહારાજ. સંત રડતા રડતા કહે છે, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, હોનાના હાકલની હિંડોળે પોગાડી દીધી, પણ તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? આપણું લેવલ વધતું જાય ને મારા વાલા, સ્વભાવ ચેન્જ થતો જવો જોવે. જેમ આંબે કેરી આવે તો આંબો ઝૂકતા શીખી જાય, એમ જે જે વ્યક્તિ આના ચરણોમાં ઝૂકતા શીખી જાય ને એનો વાળ વાકો નહીં થાય. અને સદગુરુએ કીધું, લે ગાંડી, હવે તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? જા ફિર સે કૂતી હો જા. આપણે કહે ને ફલાણા ભાઈને જામી ગયું, પણ અત્યારે હતા ને અહીંયા વૈયા આવ્યા, સ્વભાવમાં ફેરફાર નહીં કર્યો હોય. પાછી કૂતરી કૂતરી. પણ બાપુ, હવેનો પ્રસંગ મને બહુ ગમે. હું પ્રોગ્રામ કરીને આશ્રમ પહેલ નીકળ્યો બાપુ, ઘણી વાર કહેતા માયા ભાઈ કભી આના આખા દૂધ કી ચાય બનાવેંગે, અને ભજનાનંદી પુરુષ એટલે હું ત્યાં પગે લાગવા ગયો. આ મારા પાત્રો છે, હકીકત નથી. ત્યાં તો સિન્ટુ અહીંયા બેઠી, પણ બોલે મહારાણી થયેલી ને બાપુ, એટલે જીભાન આવી ગયેલી. આવો આવો માયાભાઈ, બાપુ આમ આડાવડા ગયા ને પછી મેં સિન્ટુ ની ધૂળ કાઢી. કે સિન્ટુ, તને સદગુરુ ની કેવી કૃપા થઈ, તું ગાય બની, ગાય માલી પટરાણી બની, અને તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અને બાપુ રોઈ પડ્યો,
એક જ મિનિટ પેલા, એક જ મિનિટ, એક જ મિનિટ. સિંટુ રોઈ પડી બાપુ કે માયા ભાઈ તું આવું બોલે છે, હું ગાય બનીને તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મેલે વહી ગઈ, મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું હતું, હું મારી રીતે કેમ આગી જઈ શકું, હું એનાથી દૂર ન રહી શકું, એમ વિચારોથી શરણાગતિ પામી લઈ તો મને નથી લાગતું કે સદગુરુની કૃપા અને જગદંબાની કૃપા તમને ન પહોંચાડી શકે. તૈયારી આપણી હોવી જોઈએ. અને એવું આજનું આવો રૂડો જ્યારે સાંથલ ગામને આંગણે ગમન ભુવાજી આપને પ્રણામ કરું છું, કારણ કે આપના માધ્યમથી કયકના દુખડા દૂર થાય છે મારા વાલા. અને આ જે શ્રદ્ધાનો ભરોસો ને એમાંય આવા સમરથ સંતનો તમારા માથે હાથ. બાપુ બહુ ઓછા જાય, ગમે ત્યાં નથી જતા વાલા, કારણ કે શ્રદ્ધાનો પૂંજ છે, સાધનાનો પૂંજ છે, એ ગમે ત્યાં ન જાય. પણ એને લાગતું હોય કે આની પાસે જઈને એને થોડોક હાલ હુફ દઈ આવું. અને ઇન્દ્ર ભારતી બાપુ ઠેઠ જૂનાગઢથી ક્યાંય ક્યાંયથી આખા ગુજરાતમાંથી જ્યાં જ્યાં તમારા સંબંધો છે એ તમામ મિત્રો આવ્યા છે. અને હું આ તકે આવી શક્યો એનો મને આનંદ છે. નહીંતર હું ન આવત તો એ ક્યારે બે છોકરા ભરતને જઈ રહ્યા આવે, પણ એ હું જ આવું તો લાગે ને અહીંયા. એ થોડા કાંઈ દુહા બોલી કે ચોરે જયા જગજીની એ ના કાંઈ ન હાલે, એ થતું હોય અહીંયા થાય, પછી કાંઈ ખોટું બધા ધંધા ન કહે, આ થોડું કાંઈ કારખાનું છે તે સંભાળી લે પાછા. પણ હું આવી શક્યો અને બાપુ સાથે એટલો આનંદનો અવસર મળ્યો એ મારી જાતને ધન્યવાદ. ફરી ફરી વાર માં દીપોમાના ચરણોમાં અને પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના ચરણોમાં અને અમારા તમામ સંતો અને કલાકારોના ચરણોમાં પ્રણામ કરી વિનવું છું. અસ્તુ.